सुप्रभात विद्यार्थी मित्रों, जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, आपणे प्रकरण 11 करी रह्या छीए, परिमिति अने क्षेत्रफळ, जेमां आपणे करी रह्या हता स्वाध्याय 11.4, जेमां विविध आकृतिओना क्षेत्रफळ अने परिमिति केवी रीतना शोधवामां आवे छे आपणे शीखी रह्या छीए। आजे आपणे एमां आगळना जे दाखलाओ छे स्वाध्याय 11.4 ना ए करीशुं। तो हवे आपणे करीशुं स्वाध्याय 11.4। स्वाध्याय 11.4 એમાં દાખલા નંબર 6 સુધી આપણે કર્યા હતા। દાખલા નંબર 7 આપણો છે, 90 મીટર લંબાઈ અને 60 મીટર પહોળાઈ ધરાવતા ખેતરના મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર એવા 3 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે। અહીં આપણે રસ્તાઓ આવરેલું ક્ષેત્રફળ શોધવાનું છે અને એને રસ્તા બનાવવાનો ખર્ચ 1 મીટર વર્ગનો 110 રૂપિયા થાય છે, તો એ કેટલો ખર્ચ થશે એ કુલ ખર્ચ આપણને અહીં શોધવાનો છે। બરાબર, તો અહીં જે છે એ પ્રશ્ન નંબર 7 તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે। એ પ્રશ્ન નંબર 6ની જેવો જ છે, જેવો મેં પ્રશ્ન નંબર 6 કરાવ્યો હતો એવી જ રીતના તમને પ્રશ્ન નંબર 7 કરવાનો છે। બરાબર, તો હવે આપણે કરીશું પ્રશ્ન નંબર 8। પ્રશ્ન નંબર આઠ આપણો છે, પ્રજ્ઞાએ 4 સેમી ત્રિજ્યા વાળી એક વર્તુળાકાર નળીની ફરતે દોરી વીંટાળી અને જરૂરી લંબાઈની દોરી કાપી લીધી। હવે તેણે એ જ દોરીને 4 સેમીની બાજુ ધરાવતા ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળી, શું તેની પાસે દોરી વધી હશે? અહીં આપણને કીધું છે કે પ્રજ્ઞા જે છે એ 4 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ હતું, એ નળીની ફરતે એક દોરી વીંટાળી છે અને જેટલી દોરી વીંટાઈ ગઈ એટલી એને એની લંબાઈ કાપી લીધી, અને પછી એ જ દોરી જે કાપેલી દોરી હતી એને 4 સેમી ચોરસ ડબ્બાની આજુબાજુ વીંટાળી, તો હવે એની પાસે દોરી વધી હશે કે પૂરી થઈ હશે કે ઘટી હશે? બરાબર, તો એના માટે આપણે વર્તુળ જે આપેલું છે એનો પરિધ શોધવો પડશે અને જે ચોરસ આપેલો છે, ચોરસ ડબ્બો, એની આપણે પરિમિતિ શોધવી પડશે, અને જેની પરિમિતિ વધુ હશે એનામાંથી ઓછાની પરિમિતિ આપણે બાદ કરશું એટલે આપણને ખબર પડશે કે દોરીની લંબાઈ વધુ હશે, ઓછી હશે કે પૂરી નહીં થઈ હોય। બરાબર, તો હવે આપણે દાખલા નંબર 8નો જવાબ કરીશું। દાખલા નંબર 8ની અંદર સૌપ્રથમ આપણે જે વર્તુળ આપેલું છે એની પરિધ શોધીશું। સૌ પ્રથમ વર્તુળનું પરિધ શોધીશું। બરાબર, તો એના પરિધનું સૂત્ર છે આપણી પાસે, વર્તુળનું પરિધ બરાબર 2πr। આપણે આર આપેલો છે, ત્રિજ્યા આપેલી છે 4 સેમી, ને પાઈ આપણે લેવાનો છે 22/7 પણ તમે લઈ શકો છો અથવા તો 3.14 પણ લઈ શકો છો। બરાબર, પરંતુ આપણે અહીં દાખલાની અંદર 3.14 આપેલો છે એટલે આપણે જે પાઈ છે એ 3.14 લઈશું। આપેલો હોય તો એ પ્રમાણે લેવાનું, ન આપેલો હોય તો તમે બંનેમાંથી ગમે એ લઈ શકો છો। હવે આપણે વર્તુળનું પરિધ શોધીશું, તો સૂત્રમાં રકમ મૂકીશું 2 ની જગ્યાએ 2, પાઈની જગ્યાએની કિંમત 3.14, અને આર જે છે આપણો છે 4 સેન્ટીમીટર। બરાબર, હવે આપણે ગુણાકાર કરવાનો, 4 2, પેલા આપણે આમ કરીએ 4 2 8 ગુણ્યા 3.14, બારે અહીં તમે સેમી લખી શકો છો, આને કૌંસની અંદર લખવું હોય તો એવી રીતના પણ લખી શકો છો। હવે 8 4 32 ના 2 વધી 3 8 1 8 ને 3 11 થશે આપણા, વધી 1 8 3 24 ને 1 25। બરાબર, હવે અહીં આપેલ રકમમાં 2 રકમ પછી પોઈન્ટ છે, તો આપણે જવાબની અંદર પણ 2 પાછળથી રકમ ગણીને પોઈન્ટ મૂકી દેવાનું, એટલે 25.12 સેમી જે છે એ આપણો વર્તુળનો પરિધ થશે, એટલે દોરીની જે લંબાઈ છે એ 25.12 સેમી છે। બરાબર, હવે આપણે ચોરસનો પરિમિતિ શોધીશું અને શોધીશું કે એની પરિમિતિ આનાથી વધુ આવે છે કે ઓછી આવે છે, તો હવે આપણે ચોરસની પરિમિતિ શોધીશું।
हवे आपणे चोरसनी परिमिति शोधीशु। चोरसनी बाजूनुं माप छे 4 सेमी, ए पण 4 सेमी छे अने जे वर्तुळ हती एनी त्रिज्या पण 4 सेमी ज हती, बराबर। तो हवे आपणे एनु जे छे 4 सेमी माप ए आपणे सूत्रमां मूकी अने जे दाखलो छे एनी परिमिति जे छे ए शोधीशुं। तो चोरसनी परिमिति बराबर बाजूनुं माप गुणिया 4, बाजूनुं माप छे 4 सेमी, एने गुणिया 4 करी एटले 4 16 सेमी जे छे ए एनी परिमिति थशे। वर्तुळनी परिमिति एटले के परिघ छे 25.12 सेमी छे, ज्यारे चोरसनी परिमिति छे ए 16 सेंटीमीटर छे। एटले जो आपणे एनी आजूबाजू विटाळीशुं जे दोरडुं छे तो एमांथी वधशे, केम के वर्तुळनी परिमिति वधु छे, एनुं परिघ वधु छे, बराबर। तो हवे आपणे एनो अहीं जवाब करशुं। वर्તુળનો પરિઘ અહીં લખશું ચોરસની પરિમિતિ એટલે કે આની જે લંબાઈ છે ચોરસની લંબાઈ એ વર્તુળનું જે કિનારીની લંબાઈ છે એના કરતા ઓછી છે એટલે દોરી જે છે એ વધશે। અહીં વર્તુળનો પરિઘ ચોરસની પરિમિતિ કરતા વધુ છે તેથી દોરી વધી હશે, બરાબર। કેટલી વધી હશે આપણે જોવું હોય તો તમે આમાંથી એન માઇનસ કરી શકો છો, 25.12 - 16.00 સેન્ટીમીટર, તો આપણને ખબર પડે કે કેટલી દોરી વધી હશે। અહીં 12 ના 12 આવશે, 5 માંથી 6 ન જાય એટલે અહીં આપણે 10 લઈ, 15 માંથી 6 જાય તો 9.12 સેન્ટીમીટર જે છે એટલી લંબાઈની દોરી વધી હશે, બરાબર। તો એને પણ આપણે લખી શકીએ છીએ, આમ 9.12 સેમી લંબાઈની દોરી વધી હશે। આ થયો આપણો પ્રશ્ન નંબર 8 નો જવાબ। હવે આપણે કરીશું પ્રશ્ન નંબર 9। પ્રશ્ન નંબર 9 આપણો છે, બાજુની આકૃતિમાં એક લંબચોરસ જમીન પરની લોનની મધ્યમાં ફૂલોનો એક વર્તુળાકાર ભાગ દર્શાવેલો છે। અહીં આપણે આ લંબચોરસ જે જમીન છે એ દર્શાવેલી છે, એની આપણે લંબાઈ અને પહોળાઈ બંને આપેલી છે 10 મીટર અને 5 મીટર। એની વચ્ચે જે આ લંબચોરસ જમીન છે એની વચ્ચોવચ્ચ એક વર્તુળાકાર ભાગ આવેલો છે, એનો પણ આપણે ત્રિજ્યા આપેલી છે, એની ત્રિજ્યા આપણી છે 2 મીટરની ત્રિજ્યા। તો હવે આપણે આ બાગનું, આ બધી જમીનનું સૌપ્રથમ ક્ષેત્રફળ શોધવાનું છે, પછી બાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, અને બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ શોધવાનું છે, અને બાગનો પરિઘ શોધવાનો છે। અહીં આપણે 4 વસ્તુ શોધવાની છે। સૌપ્રથમ બધી જમીનનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસ જે જમીન આપેલી છે એનું આપણે ક્ષેત્રફળ શોધીશું, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને। પછી બાગનું ક્ષેત્રફળ શોધીશું એટલે કે 2 મીટર ત્રિજ્યા લઈ અને જે બાગનું ક્ષેત્રફળ છે એ શોધીશું। પછી બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ એટલે જે આપણે આ લંબચોરસ જગ્યાનું ક્ષેત્રફળ જે શોધ્યું છે એમાંથી બાગનું ક્ષેત્રફળ માઇનસ કરીશું એટલે આપણે આ ત્રીજા પોઈન્ટ જે છે એનો જવાબ મળશે, એના સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ। અને ચોથું છે બાગનો પરિઘ શોધીશું એટલે કે આ જે બાઉન્ડ્રી છે બાગની એની લંબાઈ કેટલી છે એ આપણે અહીં શોધીશું। તો તમારે આ પ્રશ્ન ઉતારી લેવાનો છે, એમાં આ જે ફિગર આપેલું છે આકૃતિ આપેલી છે એ પણ દોરવાની છે, એના પછી પેલો 1 લખી એનો જવાબ કરવાનો છે, એના પછી 2 લખીને એનો જવાબ કરવાનો છે। આવી રીતના 4 પ્રશ્નોના જવાબ આપણે કરીશું। તો હવે હું એના જવાબ લખું છું। 9 નો પ્રશ્ન નંબર 1, બધી જમીનનું ક્ષેત્રફળ શોધો। હવે આપણી પાસે જે જમીન છે એ લંબચોરસ જમીન છે, તો સૌપ્રથમ આપણે લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ શોધીશું। તો લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ શોધતા પહેલા એની લંબાઈ અને પહોળાઈ લખીશું। જમીનની લંબાઈ
આપણને આપેલી છે 10 મીટર અને એની પહોળાઈ આપણને આપેલી છે 5 મીટર તો આપણે એ લખીશું કે લંબચોરસ જમીનની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 5 મીટર હવે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 10 મીટર ગુણ્યા 5 મીટર એટલે આપણને મળશે 50 મીટર વર્ગ અહીં ક્ષેત્રફળ છે એટલે એ વર્ગમાં દર્શાવવાનો છે તો આ આપણને મળ્યું લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ એ થયો આપણો પ્રશ્ન નંબર 1 નો જવાબ હવે આપણે પ્રશ્ન એનો 2 છે એ કરીશું જેમાં આપણે શોધવાનું છે બાગનું ક્ષેત્રફળ હવે જે બાગ આપણને આપેલો છે એ વર્તુળમાં આપેલો છે એટલે અહીં જે છે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે તો અહીં આપણે કરીશું વર્તુળ બાગનું ક્ષેત્રફળ બરાબર એ આપણને શોધવાનું છે તો એનામાં આપણે એની ત્રિજ્યા જોઈએ તો આપણને એની ત્રિજ્યા આપેલી છે ત્રિજ્યા છે આપણી પાસે 2 મીટર બરાબર પાય આપણે જે લેવો હોય આપણે લઈ શકીએ છીએ અહીં આપણને આપેલો નથી તો વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર મૂકીશું પાય આર નો વર્ગ બરાબર આ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાય આપણે 22/7 લઈશું આર છે એનો વર્ગ છે એટલે આપણે 2 વખત કરવાનો 2 ગુણ્યા 2 બરાબર હવે અહીં કોઈ પણ રકમ છે એકબીજા સાથે કટ થાય એમ નથી તો આપણે એનો ગુણાકાર કરી નાખશું 2 2 4 4 2 8 અને 4 2 8 88/7 હવે આને આપણે ભાગાકાર કરીને જો પોઈન્ટમાં લખવું હોય તો એવી રીતના આપણે લખી શકીએ છીએ કેમ કે આપણે જમીનનું જે ક્ષેત્રફળ છે એ પણ પૂર્ણાંકમાં મેળવેલું છે અપૂર્ણાંકમાં નથી તો આને આપણે દશાંશમાં લખી શકીએ છીએ અપૂર્ણાંકની જગ્યાએ બરાબર તો હવે આપણે એને દશાંશમાં લખીશું અને આપણે 7 વડે ભાગીએ તો 7 1 7 1 વધશે આમાંથી શેષ એટલે 18 થશે 7 2 14 એટલે આમાંથી 4 વધશે શેષ હવે અહીં રકમ નથી તો અહીં પોઈન્ટ ને 4 ની પાછળ આપણે મીંડું મૂકીએ એટલે 40 થાય બરાબર એટલે 7 5 35 5 વધશે શેષ ઉપરથી મીંડું આવશે એટલે 7 6 42 42 નહીં આવે 7 7 77 49 આવશે કેમ કે આપણી પાસે 50 શેષ રહે છે એટલે 12.57 જે છે એ આનો આપણે જવાબ લખશું પોઈન્ટ પછીની 2 રકમ સુધી આપણે એનો જવાબ લખીએ તો ચાલે અહીં આવશે મીટર વર્ગ કેમ કે મીટરમાં છે એટલે આપણે એને મીટર વર્ગ કરીશું તો આ થયું આપણું વર્તુળનું ક્ષેત્રફળ તમે ઈચ્છો તો આને રફ પેજમાં ભાગાકાર કરી શકો છો બરાબર સાઈડમાં અહીં પણ કરી શકો છો પેન્સિલથી દોરીને તો આ થયું વર્તુળનું ક્ષેત્રફળ હવે આપણો જે 3જો પ્રશ્ન હતો એનો આપણે જવાબ લખવાનો છે કે બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ શોધો બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ શોધો તો બાગનું ક્ષેત્રફળ જે આપણે મળ્યું છે એ જમીનના ક્ષેત્રફળમાંથી આપણે માઇનસ કરશું એટલે આપણને બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ મળી જશે તો અહીં આપણે લખશું લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ માઇનસ બાગનું ક્ષેત્રફળ બરાબર બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ તો અહીં આપણે એમ હતું આપણી પાસે 50.00 મીટર વર્ગ માંથી માઇનસ કરવાના 12.57 મીટર વર્ગ 10 માંથી 7 જાય તો 3 9 માંથી 5 જશે તો 4 9 માંથી 2 જશે તો 7 અને અહીં 4 જશે 4 માંથી 1 જશે તો 3 એટલે 37.43 મીટર વર્ગ છે એ બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ થશે બરાબર હવે આપણે ચોથો એનો પોઈન્ટ છે એક કરવાનો છે એનો ચોથો પોઈન્ટ છે બાગનો પરિધ શોધો તો આપણે અહીં બાગનો પરિધ શોધવાનો છે તો બાગની
त्रिज्या आपने आपेली छे 2 मीटर अने एमा आपने जे पाई छे ए तमे गमे ए लई सको छो। आपे अहीं 22/7 पाई लेशुं। तो हवे आपणे एनुं सूत्र मूकशुं, भागनो परिघ बराबर 2πr। आ एनुं सूत्र छे, एनी अंदर हवे रकम मूकशुं। 2 पाई नी जग्याए 22/7 अने r नी जग्याए 2। तो अहीं 22 × 2 = 44, 44 × 2 = 88 / 7 આવશે, જે આપણે ઉપર આવ્યા હતા ક્ષેત્રફળની અંદર એ જ આપણે અહીં રકમ આવી, તો અહીં આપણો પરિઘ પણ એ જ થશે। હવે આને આપણે ભાગાકાર કરી અહીં મીટર આવશે અને આ પરિઘ છે એટલે મીટર વર્ગ નહીં આવે, માત્ર મીટર લખાશે। તો અહીં જે છે ભાગનો પરિઘ, આને આપણે પોઈન્ટમાં લખશું તો 12.57 મીટર થશે। બસ અને ભાગી નાખશો એટલે 12.57 મીટર જે છે આપણો જવાબ મળશે। તો આવી રીતના તમે ચારે જે પ્રશ્ન છે એના એક પછી એક જવાબ છે એ લખી શકો છો, બરાબર। એના માટે એ જરૂરી છે કે તમારે દરેક જે વસ્તુ શોધવાની છે એના સૂત્ર તમારે યાદ હોવા જોઈએ, કે પરિઘનું સૂત્ર શું આવશે, ક્ષેત્રફળનું શું આવશે અને બાગના ક્ષેત્રફળનું શું આવશે। એવી રીતના તમને દરેકના ક્ષેત્રફળના અને પરિઘ અને પરિમિતિના સૂત્રો યાદ હોવા જરૂરી છે। હવે આપણે કરીશું પ્રશ્ન નંબર 10, જેમાં આપણે આપેલું છે નીચેની આકૃતિઓમાં છાયાકિંત ભાગનું ક્ષેત્રફળ શોધો। નીચે આપણે અહીં આકૃતિ આપેલી છે, એક અહીં લંબચોરસ આપેલું છે ABCD, એની અંદર એક આકૃતિ આપેલી છે, તો આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે જે છાયાકિત ભાગ કરેલો છે એનું। એવી જ રીતના એક બીજું ચોરસ આપેલું છે PQRS, એની અંદર જે આ ત્રિકોણ આપેલો છે છાયાંકિત કરેલો એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। તો આનું જ્યારે આપણે ક્ષેત્રફળ શોધીશું તો સૌ પ્રથમ જે છે એ આપણે જે અહીં લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધીશું, અને એ લંબચોરસના ક્ષેત્રફળમાંથી આપણે અહીં આ જે ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી એ માઇનસ કરીશું, અને અહીં બીજો એક આ ત્રિકોણ બને છે AEF, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીને એ માઇનસ કરીશું એટલે આપણે આનું જે છે આખા આ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી જશે। આખું જે છે ABCD એ લંબચોરસનું ક્ષેત્રફળ શોધી અને આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરવાથી આપણે આ ભાગનું ક્ષેત્રફળ મળી જશે, બરાબર। હવે અહીં જે છે એ આપણે આવી રીતના લંબાઈ જોઈએ તો AE ની લંબાઈ 10 સેમી છે, EB ની લંબાઈ 8 સેમી છે, અહીં BC ની લંબાઈ આપણે 10 સેમી આપેલી છે, અને અહીંથી અહીં સુધીની એથી એફ સુધીની 6 સેમી અને એફથી ડી સુધીની 4 સેમી છે, ડીથી સી સુધીની જે લંબાઈ છે એ અહીં ભૂલથી 10 સેમી આવી છે, તો અહીં તમારે આવશે 18 સેમી, તો અહીં 18 કરી નાખજો, આ 10 સેમી, અહીંથી 8 સેમી એટલે કુલ થશે આપણે 18 સેન્ટીમીટર, ઓકે। તો આ જે સુધારો છે એ તમે કરી લેજો, ને આવી આકૃતિ છે તમને દોરવાની છે તમારી બુકની અંદર, અને પછી આપણે એનું ક્ષેત્રફળ શોધીશું। સૌપ્રથમ આકૃતિ 1 નું શોધીશું, એનું શોધાઈ જશે, પછી આપણે આકૃતિ જે બીજી છે એનું ક્ષેત્રફળ શોધીશું। અહીં આપણને ચોરસ આપેલો છે PQRS, એ ચોરસની અંદર 3 ત્રિકોણ બને છે PQT, પછી URQ અને TUS અથવા તો STU, તમે ગમે એ નામ આપી શકો, એની લંબાઈ અને પહોળાઈ તમને આપેલી છે, અહીં પણ તમને લંબાઈ અને પહોળાઈ આપેલી છે। હવે અહીં તમે કહેશો કે લંબાઈ નથી આપેલી, તો આ બંનેનો જે સરવાળો કરો 10 ને 10 એટલે અહીંની તમારી લંબાઈ થશે 20 સેમી, બરાબર, અહીં પણ 10 છે ને અહીં પણ 10 છે એટલે અહીં થશે 20 સેમી। હવે આની કુલ લંબાઈ છે તમારી 20, એમાંથી તમે આટલીક માઇનસ કરી નાખો 10 એટલે આ ભાગ છે P અને T નો એ તમને મળશે 10 સેમી, એટલે P અને T તમારી થી 10 અને P અને Q છે તમારી પાસે 20, બરાબર। સમજાઈ ગયું કેવી રીતના આપણે એની અહીં PQ ની લંબાઈ શોધી અને PT ની લંબાઈ શોધી। તો હવે આપણી પાસે ત્રણેય ત્રિકોણનું માપ છે, તો આ જે છે એને આપણે બેઝ કહીશું એટલે કે એનો આધાર કહીશું, ને આની એની ઊંચાઈ, એવી રીતના અહીં જે છે આ UR એનો બેઝ થશે B થશે એટલે કે આધાર, અને R અને Q એની ઊંચાઈ, અહીં આધાર અને ઊંચાઈ બંને એક જ સરખા છે, તો જે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે એ આપણે એની અંદર મૂકી અને આ બંનેના જવાબ કરીશું। તો સૌપ્રથમ આપણે આકૃતિ 1 નો જવાબ કરીશું, જવાબ 9, સૌપ્રથમ 1, આકૃતિ 1 માં આપેલ
छायांकित भागनु क्षेत्रफळ बराबर। हवे जे छायांकित भाग छे एने आपणे नाम आपीशुं एफ ई सी डी, एनु नाम आपेलुं छे अहीं तमे आकृतिमां जोशो तो। हवे छायांकित भाग छे, छायांकित भाग ए छे एफ ई सी डी, तो आपणे एफ ई सी डी नुं क्षेत्रफळ शोधवानुं छे। तो अहीं एनुं सूत्र बनशे एफ ई सी डी नुं क्षेत्रफळ, એમાં આપણે સૌ પ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું। લંબચોરસનું નામ છે એ બી સી ડી નું ક્ષેત્રફળ। એમાંથી આપણે જે બે ત્રિકોણ છે એના ક્ષેત્રફળ માઇનસ કરીશું, તો એ અહીં માઇનસ કરીશું। ત્રિકોણ અહીં તમે લંબચોરસ કરી શકો છો આ રીતના આકારમાં, ત્રિકોણ એ ઈ એફ નું ક્ષેત્રફળ અને માઇનસ ઈ ત્રિકોણ ઈ બી સી નું ક્ષેત્રફળ। અથવા તો તમે આ બંને જે છે ક્ષેત્રફળ એ પ્લસ કરી શકો છો કૌંસની અંદર, પછી એમાંથી માઇનસ કરી શકો, તો તમે આવી રીતના કરી શકો છો કૌંસની અંદર આને પ્લસ, પેલા આ બેનો સરવાળો કરશું અને એનો જે જવાબ આવશે આપણે આમાંથી માઇનસ કરીશું। તો હું ત્રણેયના જે ક્ષેત્રફળ છે સાથે લખતી જઈશ અને ત્રણેયના જે ક્ષેત્રફળ છે આપણે સાથે શોધી અને સાથે જ માઇનસ કરીશું। તો અહીં એફ ઈ સી ડી નું ક્ષેત્રફળ બરાબર, પેલા આનું સૂત્ર આપણે લખીએ, લંબચોરસનું છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એમાંથી માઇનસ કરવાનું જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એક દૂતિયાંશ, એને ગુણ્યા એનો બેઝ થશે એ એફ, એને ગુણ્યા એની હાઈટ થશે એ ઈ, પ્લસ બીજા ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એક દૂતિયાંશ, એને ગુણ્યા એનો બેઝ થશે તમારો ઈ બી, અને એને હાઈટ થશે એનામાં એને ગુણ્યા બી સી બરાબર। તો આપણે એનું સૂત્ર થયું। હવે દરેકની અંદર આપણે મૂકતા જશું એની લંબાઈને પહોળાઈ, આની લંબાઈને પહોળાઈ તમારે લખ્યું આની જગ્યાએ, તો એ બીનું માપ અને અથવા તો સી ડીનું માપ તમે લખી શકો ગુણ્યા બી સી, પણ અહીં લખી શકો છો લંબાઈ અને પહોળાઈની જગ્યાએ। હવે અહીં હું બધા સૂત્રમાં મૂકતી જઈશ, 18 સેમી ગુણ્યા આપણી પાસે છે 10 સેમી લંબાઈ અને પહોળાઈ, માંથી માઇનસ કરવાનું છે એક દૂતિયાંશ, એ એફ નું માપ છે તમારું 6 સેમી, એ નું માપ છે 10 સેમી, એની અંદર પ્લસ કરવાનું છે આપણને એક દૂતિયાંશ ગુણ્યા ઈ બી નું માપ છે 8 સેમી અને બીસી નું માપ છે તમારું 10 સેમી। હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો અહીં આવશે આપણા 180। હવે અહીં જે કટ થતા હોય કટ કરી શકો છો, 2 3 6 બાકીનો ગુણાકાર કરી નાખો, 10 3 30 31 30, એમાં પ્લસ કરવાના છે 2 4 8, 4 1 4 10 40, એટલે 70 થયા બરાબર। તો 180 માંથી આપણે આ 70 માઇનસ કરવાના, આ બંનેનો સરવાળો કરીને આમાંથી આપણે માઇનસ કરી નાખીએ, એટલે અહીં જે છે એ આપણને મળશે 110 સેન્ટીમીટર વર્ગ। આ જે છે બધું સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર વર્ગ આપણે અહીં લખશું। તો 110 સેન્ટીમીટર વર્ગ છે એ આપણે જે છાયાંકિત ભાગ છે એફ ઈ સી ડી એનું ક્ષેત્રફળ મળ્યું। આમ છાયાંકિત ભાગ એફ ઈ સી ડી નું ક્ષેત્રફળ 110 સેન્ટીમીટર વર્ગ છે બરાબર। તો આ થયો આપણો પ્રશ્ન 9માંનો 1નો જવાબ। હવે 9માંનો જે બીજો ભાગ છે એનો આપણે કરીશું બીજી આકૃતિનો, કે ચોરસમાં જે છાયાંકિત ભાગ આપેલો છે, ચોરસ PQRS માં આપેલ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ હવે આપણે એ શોધીશું બરાબર। તો એની અંદર આપણે જવાબમાં સૌપ્રથમ જે આપણી પાસે આપેલું છે ચોરસ જે છે એ કરશું, ચોરસ PQRS બરાબર, એની અંદર જે ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ છે ચોરસના ક્ષેત્રફળમાંથી આપણે બાદ કરીશું। તો આપણી પાસે જે છાયાંકિત ભાગ છે એમાં કયો બને છે, આની અંદર છાયાંકિત ભાગ આપણે લખીશું
टी क्यू यू बराबर आपने आनु क्षेत्रफळ शोधवानुं टी क्यू यू नुं क्षेत्रफळ शोधवानुं होय तो आपणे अहीं लखीशुं टी क्यू यू नुं क्षेत्रफळ बराबर चोरस जे आपेलो छे चोरस पी क्यू आर एस नुं क्षेत्रफळ एमांथी आपणे माइनस करीशुं तमे बधा एक साथे माइनस पण करी शको छो अने प्लस करीने करवो होय तो पण करी शको छो जेवी रीतना मैं आगळ कर्युं एवी रीतना हवे अहीं जे त्रण त्रिकोण छे त्रणे त्रिकोण आपणे माइनस करवाना छे त्रिकोण पेलो छे आपणी पासे पी क्यू टी नुं क्षेत्रफळ आपणे अहीं त्रणे त्रण माइनस करी शकीए छीए पछी त्रिकोण क्यू आर यू नुं क्षेत्रफळ અને એમાંથી માઇનસ કરીશું હજી ત્રિકોણ ટી એસ યુ નું ક્ષેત્રફળ બરાબર આ ત્રણે ત્રણે માંથી આપણે માઇનસ કરીશું તો હવે આપણે એનું સૂત્ર લખીશું અહીં ટી ક્યુ યુ નું ક્ષેત્રફળ બરાબર જે ચોરસ છે પી ક્યુ આર એસ એનું આપણે ક્ષેત્રફળ કરવું હોય તો એની લંબાઈ ગુણ્યા આપણે લંબાઈ કરવી પડે એટલે કે આપણે કરશું એસ આર ગુણ્યા આર ક્યુ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર પછી એમાંથી આપણે માઇનસ કરવાનું છે પી ક્યુ ટી નું ક્ષેત્રફળ તો પી ક્યુ ટી નું ક્ષેત્રફળ આપણે કરીશું તો એક દૂત્યાંશ ગુણ્યા એનો બેઝ એટલે કે આધાર છે દસ સેમી અને અહીં આપણે રકમ પછી મૂકીશું એના આધારની અંદર આવશે પી અને ટી તો પી અને ટી કરીશું એને ગુણ્યા એની ઊંચાઈ પી અને ક્યુ કરીશું બરાબર એમાંથી માઇનસ કરવાનું છે ત્રિકોણ ક્યુ આર યુ નું ક્ષેત્રફળ તો એનામાં એક દૂત્યાંશ એને ગુણ્યા એનો આધાર છે યુ આર અને એની ઊંચાઈ છે ક્યુ આર પછી પાછું માઇનસ કરીશું ત્રીજું જે આપણું ત્રિકોણ છે એ ટી એસ યુ તો એનો આધાર છે આપણો એસ યુ અને એની ઊંચાઈ છે આપણી ટી એસ તો આ દરેકનો આપણે આવી રીતના ગુણાકાર કરીને એમાંથી માઇનસ કરીશું સૌ પ્રથમ એસઆર ગુણ્યા આર ક્યુ આપણે કરીએ તો એસઆરની આપણી લંબાઈ છે 20 સેન્ટીમીટર પરંતુ આપણે સૌ પ્રથમ અહીં લખીશું ટી ક્યુ યુ નું ક્ષેત્રફળ બરાબર એસઆરની લંબાઈ 20 ગુણ્યા 20 બંને બાજુ એક જ સરખી છે એસઆર ગુણ્યા આર ક્યુ માંથી માઇનસ કરીશું એક દૂત્યાંશ ગુણ્યા પી ટી આપણને આપેલો છે 10 સેમી અને ગુણ્યા પી ક્યુ આપણને આપેલો છે 20 સેમી પાછું માઇનસ કરવાનું છે એક દૂત્યાંશ ગુણ્યા આપણને યુ આર આપેલો છે 10 સેમી અને ક્યુ આર આપેલો છે 20 સેમી પાછું હજી એમાંથી માઇનસ કરવાનું છે આપણે એક દૂત્યાંશ ગુણ્યા એસ યુ આપણને આપેલો છે 10 સેમી અને ટી એસ આપણને આપેલો છે 10 સેમી બરાબર તો આવી રીતના આપણે દરેકના ત્રિકોણના ક્ષેત્રફળ શોધી અને આ ચોરસના ક્ષેત્રફળમાંથી એને માઇનસ કરીશું 20 ગુણ્યા 20 કરીએ તો એ બે ચાર 400 માઇનસ અહીં આપણે જે કટ થાય એને કટ કરી નાખીએ તો બે અહીં 5 20 5 100 અહીં પણ આ કટ કરીશું એટલે 2 અને 5 એટલે 20 5 100 બરાબર અહીં 2 અને 5 એટલે 10 5 50 થશે અહીં આવશે મીટર સોરી સેન્ટીમીટર આપે સેમીમાં છે એટલે સેમી હવે 400 માંથી આપણે આ દરેક રકમ માઇનસ કરવાની છે પેલા 400 માંથી 100 માઇનસ કરીએ એટલે 300 મળે 300 માંથી બીજા 100 માઇનસ કરશું એટલે આપણે 200 મળશે અને 200 માંથી આપણે 50 માઇનસ કરીશું એટલે આપણને મળશે 150 સેન્ટીમીટર અહીં આપણે મૂકવાનો વર્ગ ક્ષેત્રફળ આવે એટલે આપણે વર્ગ મૂકવાનો છે તો આ થયું આપણું જે છાયાંકિત ભાગ છે ટી ક્યુ યુ એનું ક્ષેત્રફળ બરાબર તો અહીં આપણે લખશું કે આમ છાયાંકિત ભાગ ટી ક્યુ યુ નું ક્ષેત્રફળ 150 સેન્ટીમીટર વર્ગ છે આ થયો આપણો પ્રશ્ન નંબર 10 છે એનો જવાબ બરાબર હવે આપણે કરશું દાખલા નંબર 11 દાખલા નંબર 11 આપણો છે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ શોધો અહીં આપણે ચતુષ્કોણ આપેલો છે એ બી સી ડી એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે
અહીં આપણને એ સી ની લંબાઈ આપેલી છે 22 સેમી. આ તમારું થયું એ અને સી. અહીંથી થઈને અહીં સુધીની લંબાઈ આપેલી છે 22 સેન્ટીમીટર. બી એમ આ જે આપેલો છે એ છે તમારે 3 સેન્ટીમીટર. અને ડીએન ડી અને એન એ પણ તમને આપેલો છે 3 સેન્ટીમીટર. અહીં આપણને કહ્યું છે કે બીએમ એ લંબ છે એ સી ઉપર, બીએમ છે એ સી નો લંબ છે, તથા ડીએન છે એ સી નો લંબ છે. તો અહીં તમે જોશો તો આપણે બે ત્રિકોણ બનાવ્યું, તો એ બી સી બને એક ત્રિકોણ અને બીજું એ ડી અને સી ત્રિકોણ બને. તો આ જે છે એનો આધાર થાય ત્રિકોણનો અને આ છે એનો પાયો થાય, બરાબર ને, એની ઊંચાઈ. તો અહીં આપણે ત્રિકોણનું જે ક્ષેત્રફળ નું સૂત્ર છે એ મૂકી અને આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધી અને એનો સરવાળો કરીએ તો આપણને ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ મળી જાય, બરાબર. તો અહીં આપણે જે છે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધીશું અને ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ શોધીશું અને એ બંનેનો સરવાળો કરીશું એટલે આનું આપણે ક્ષેત્રફળ મળી જશે. એમાં આપણો પાયો છે એ બંનેમાં એસી એક જ સરખો છે બંનેનો પાયો, એટલે એ લેશું આપણે 22 સેન્ટીમીટર અને એનો એટલે પાયો એટલે આધાર અને એની જે ઊંચાઈ છે એ આપણે લેશું 3 સેન્ટીમીટર, બરાબર. ઊંચાઈ આપણે 3 સેમી લેશું અને પાયો છે એટલે કે આધાર છે એ આપણે લેશું 22 સેન્ટીમીટર. અને બીએમ છે એની ઊંચાઈ થશે અને ડીએન છે એ પણ એની ઊંચાઈ થશે, સોરી પાયો નહીં થાય પરંતુ એની ઊંચાઈ થશે. તો હવે આપણે એનો જવાબ કરીશું. પ્રશ્ન નંબર 11 નો જવાબ 11. ચતુષ્કોણ અહીં ચતુષ્કોણ એ બી સી ડી એ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એ ડી સી થી બનેલો છે, તેથી ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી પ્લસ ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ, બરાબર. આપણે આ બંને ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધીને એને પ્લસ કરીએ તો આપણે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ મળી જાય, બરાબર. ત્રિકોણ એબીસી માં એનો બી આપેલો છે આપણને, એનો બેઝ એટલે કે પાયો આપેલો છે 22 સેમી, બરાબર, જે આપેલો છે આપણને એસી. અને એની એચ હાઈટ આપણને આપેલી છે 3 સેમી, જે આપણને આપેલો છે બીએમ. એવી જ રીતના ત્રિકોણ એડીસી માં એનો જે પાયો આપણને આપેલો છે 22 સેમી, જે બંનેમાં એક સરખો છે એસી. અને એની હાઈટ આપેલી છે આપણને 3 સેમી, જે છે એની ડીએમ. તો હવે આપણે સૂત્રમાં મૂકી આ દરેક વસ્તુને અને એનો ક્ષેત્રફળ શોધીશું. અહીં એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર આ પહેલા ત્રિકોણનું જે આપણે ક્ષેત્રફળ શોધીએ તો એનું સૂત્ર મૂકીએ 1/2 ×AC×BM અને સરવાળો કરવાનો બીજા ત્રિકોણ 1/2 ×AC×DN, બરાબર. હવે આપણે સૂત્રમાં રકમ મૂકીએ 1/2 AC આપણને આપેલું છે 22, અહીં આપેલું છે 3, પ્લસ 1/2 અહીં પણ આપેલા છે 22 × 3. હવે આપણે જે કટ થશે એ રકમને કટ કરશું અને બાકીનાનો ગુણાકાર કરીને સરવાળો કરીએ તો 11/2 × 22 હવે જે રકમ વધી 11 × 1 = 11 અને 11 × 3 = 33 અને અહીં પણ 11 × 3 = 33. આપણે સેન્ટીમીટરમાં આપેલા છે એટલે અહીં આપણે સેન્ટીમીટર લખીશું. હવે બંનેનો સરવાળો કરીએ, બરાબર, તો આપણે સરવાળો મળશે 66 સેન્ટીમીટર² ક્ષેત્રફળ છે એટલે આપણે વર્ગમાં લખવું પડશે. આમ ચતુષ્કોણ એબીસીડી નું કુલ ક્ષેત્રફળ 66 સેમી² થશે.
આ થયો આપણો પ્રશ્ન નંબર 11 નો જવાબ. બરાબર, તો આવી રીતના જે આપેલ આકૃતિ હોય એને સરખી રીતના જોવાની અને કયા ભાગ પરથી આપણે કેવી રીતના એનું ક્ષેત્રફળ શોધી અને એનો ઉકેલ મેળવી શકીએ છીએ આપણે જોવાનું. અહીં જે છે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનો ઉપયોગ કરી, જે એનું સૂત્ર છે એનો ઉપયોગ કરીને ત્રિકોણના ક્ષેત્રફળ શોધ્યા અને એના આધારે આપણે લંબચોરસ અને ચોરસ ભાગના ક્ષેત્રફળ શોધ્યા, તેમજ છાયાંકિત જે ભાગ છે એના પણ ક્ષેત્રફળ શોધ્યા. બરાબર, તો અહીં આપણું જે સ્વાધ્યાય એટલે કે પ્રકરણ 11 છે, પરિમિતિ અને ક્ષેત્રફળ એ પૂરું થાય છે અને સ્વાધ્યાય 11.4 પણ છે એ અહીં આપણે પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે નવું પ્રકરણ કરીશું. તો હવે તમે ગૃહ કાર્ય નોંધી લેશો. ગૃહ કાર્યમાં તમારે સ્વાધ્યાય 11.4 નો જે પ્રશ્ન નંબર 7 છે એ કરવાનો છે. આ ઉપરાંત ઉદાહરણ 17, 18, 19, 20, 21 અને 22 જે પાના નંબર 222, 223, 225 અને 226 પર આપેલા છે એ તમારે કરવાના છે. બરાબર, હજુ ફરીથી એક વખત ગૃહ કાર્ય રિપીટ કરું છું. સ્વાધ્યાય 11.4 નો પ્રશ્ન નંબર 7 અને ઉદાહરણ 17, 18, 19, 20, 21 અને 22 આટલું તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે. બસ આજ માટે આટલું જ. હવે પછીના વિડીયોઝમાં નવું પ્રકરણ કરીશું. આપનો દિવસ શુભ રહે, ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.